વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોઈશું ધોરણ 8 નું સંસ્કૃતનો યુનિટ 5 પ્રભાત વર્ણનમ એટલે કે સવારનું વર્ણન. તો ચાલો આપણે આ જોઈએ. ચંદ્ર અસ્તમ ગચ્છતિ. ચંદ્ર ચંદ્ર એટલે ચંદ્ર અસ્તમ ગચ્છતિ. અસ્તમ ગચ્છતિ એટલે કે આથમી જાય છે. ચંદ્ર આથમી જાય છે. સૂર્ય ઉદયમ ગચ્છતિ. સૂર્ય એટલે કે સૂરજ અથવા સૂર્ય. ઉદયમ એટલે ઉદય. ગચ્છતિ એટલે ઉદય પામે છે. સૂર્ય ઉદય પામે છે એટલે કે સૂરજ ઉગે છે. પરિતો ભવતિ પ્રકાશ. પરિતો પરિતો એટલે ચારે બાજુ. ભવતિ એટલે ફેલાય છે. પ્રકાશ એટલે પ્રકાશ. પ્રકાશ ચારે બાજુ ફેલાય છે. મંદમ ચલતી સમીર. મંદમ એટલે ધીરે. ચલતી એટલે ચાલે છે અથવા વાય છે. સમીર સમીર એટલે પવન. જે પવન છે એ ધીરે ધીરે વાય છે. મધુપો ભવતી સધીર. મધુપો મધુપો એટલે જે બમરો છે તે. ભવતી એટલે ધારણ કરે છે. ભવતી એટલે ધારણ કરે છે. અને સધીર સધીર એટલે ધૈર્ય. જે ભમરો છે એ ધીરજ અથવા ધૈર્ય ધારણ કરે છે. કલિકા વૃંદમ વિકસતી. કલિકા વૃંદમ એટલે કે જે કળીઓનો જે સમૂહ છે તે. વિકસતી એટલે વિકસે છે. જે કળીઓનો જે સમૂહ છે એ વિકસે છે. લતિકા વૃંદમ વિલસતી. લતિકા વૃંદમ લતિકા વૃંદમ એટલે કે લતાનો જે સમૂહ છે તે. વિલસતી વિલસતી એટલે શોભે છે. જે લતાનો જે સમૂહ છે તે શોભે છે. નિંદ્રા તંદ્રા ભગના. નિંદ્રા એટલે નિંદ્રા. તંદ્રા તંદ્રા એટલે કે સુસ્તી. એટલે નિંદ્રા અને સુસ્તી ભગના એટલે જતી રહે છે અથવા તૂટી જાય છે. તો જે નિંદ્રા એટલે નિંદ્રા જે છે તે અને સુસ્તી છે એ જતી રહે છે. જનતા કર્મણી લગ્ન. જનતા એટલે જે લોકો છે તે. કર્મણ એટલે કામકાજ પર. લગ્ન એટલે લાગી જાય છે. લોકો પોતપોતાના કામકાજ પર લાગી જાય છે. સકલે નવ ઉલ્લાસ. સકલે એટલે આખા જગતમાં સર્વત્ર. નવ એટલે નવો. ઉલ્લાસ ઉલ્લાસ એટલે નવો આનંદ. ઓકે. તો સર્વત્ર નવો આનંદ અથવા ઉલ્લાસ જોવા મળે છે. વદને વદને હાસો. વદને વદને એટલે કે દરેકના મુખ પર. હાસો એટલે હાસ્ય છે. વદને વદને એટલે દરેકના મુખ પર. હાસો એટલે હાસ્ય છે. પથિ પથિ જન સંચાર. પથિ પથિ જન સંચાર. પથિ પથિ એટલે કે દરેક માર્ગ પર. જન સંચાર એટલે કે લોકોની અવર જવર. લોકોની અવર જવર દરેક માર્ગ પર ચાલુ થઈ જાય છે. નુપુર નુપુર રવ જનકાર. નુપુર નુપુર એટલે કે ઝાંઝર. ઝાંઝરના રવ. રવ એટલે અવાજ. જનકાર એટલે જનકાર. એટલે કે જે ઝાંઝર છે એના અવાજનો જનકાર સંભળાય છે. લોકોની અવર જવર ચાલુ થઈ જાય છે અને જે ઝાંઝર છે એનો અવાજનો જનકાર સંભળાય છે. વીટપે ખગ કુલરવ. વીટપે વીટપે એટલે વૃક્ષની ડાળ પર. ખગ કુલરવ એટલે કે જે પક્ષીઓનો કલરવ છે તે. એટલે વૃક્ષની ડાળી પર પક્ષીઓનો જે અવાજ છે અથવા કલરવ છે તે સંભળાય છે. ચરિતુમ ચલિતા ગાવ. ચરિતુમ 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 એટલે કે ચારો ચરવા. ચલિતા ચલિતા એટલે જતી રહી છે.
ગાવ એટલે ગાયો, જે ગાયો છે એ ચારો ચરવા માટે જાય છે. હસ્તે હસ્તે પત્રમ, હસ્તે હસ્તે પત્રમ એટલે કે હાથમાં, દરેકના હાથમાં પત્રમ અથવા પુષ્પ, પત્ર અથવા પુષ્પ છે. વદને વદને સ્તોત્રમ, વદને વદને એટલે દરેકના મુખ પર, સ્તોત્રમ એટલે કે સ્ત્રોત છે, એટલે કે દરેક જે સવરસરમાં જે લોકો હોય છે, એ જે ભક્તો હોય, જે ભગવાનની પૂજા કરતા હોય, તો એના હાથમાં પત્ર અથવા પુષ્પ અને એના જે ભક્તના મુખ, જે મુખ છે એના મુખ પર કોઈક સ્તોત્ર એટલે ભગવાનની સ્તુતિ કરતો હોય છે, એટલે કોઈ સ્તોત્ર હોય છે. એટલે દરેકના મુખ હાથમાં પત્ર અથવા પુષ્પ અને મુખ ઉપર કોઈ સ્તોત્ર હોય છે. ખેલતી બાલક વૃંદમ, ખેલતી એટલે રમે છે, ખેલતી એટલે રમે છે. બાલક વૃંદમ એટલે કે જે બાળકોનો જે સમૂહ છે તે. ગીતમ ગાયમ ગાયમ, ગીતમ એટલે ગીત, ગાયમ ગાયમ એટલે ગાય ગાયને, ગીત ગાયને બાળકોનો જે સમૂહ છે તે રમે છે. આ વાસુદેવ ત્રિવેદી શાસ્ત્રીએ લખ્યું છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. તો પેલું છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો પેલું છે ચંદ્ર, પ્રકાશ, વૃંદમ, લતિકા વૃંદમ, નિંદ્રા, તંદ્રા, ભગના, લગ્ના, ઉલ્લાસ, હાસ, જન સચ્ચાર, જનકાર. ઓકે, આ રીતના આપણે એનું ઉચ્ચારણ કરવાનું છે. અહીંયા બીજું છે એક્ટિવિટી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો. તો પેલું છે સૂર્યોદય કદા ભવતી, એટલે સૂર્યોદય ક્યારે થાય છે. તો અહીંયા બીજા નંબરનો આવશે કે સૂર્યોદય પ્રભાતે ભવતી, સૂર્યોદય સવારમાં થાય છે. બીજું છે સૂર્યોદય અનંતરમ જનાહ કિમ કુર્વંતી, એટલે સૂર્યોદય પછી લોકો શું કરે છે. તો એનો જવાબ આવશે સૂર્યોદય અનંતરમ જનાહ કર્મની લગ્ના ભવંતી. તો સૂર્યોદય પછી લોકો પોતપોતાના કામ પર લાગી જાય છે. ત્યારબાદ ત્રીજું છે પ્રભાત કાલે વદને વદને કિમ અસ્તિ, સવારમાં દરેકના મુખ પર શું હોય છે. તો પ્રભાત કાલે એટલે કે સવારમાં ત્રીજા નંબરનો આવશે વદને વદને હાસ્ય ભવતી, એટલે દરેકના મુખ પર હાસ્ય હોય છે. ચોથું બાલક વૃંદમ પ્રભાત કાલે કિમ કરોતિ, બાલકોનો જે સમૂહ છે એ સવારમાં શું કરે છે. તો એનું આવશે બાલક વૃંદમ પ્રભાત કાલે, પ્રભાત કાલ ખેલતી. તો બાલક વૃંદમ પ્રભાત કાલ ખેલતી એટલે બાળકોનો જે સમૂહ છે એ સવારમાં રમે છે. હવે આપણે અહીંયા આગળ એના પછીની જે એક્ટિવિટી છે એ જોઈએ. પ્રશ્ન ત્રણ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો કૌંસમાં આપ્યા છે અશ્વ, ગજ, શશક, મહિષ. તો ઉદાહરણ એક છે મંદમ ચલતી શમીર, શમીર એટલે કે પવન ધીરે ચાલે છે, ધીમેથી વાય છે. ઓકે, પેલું છે સિદ્રમ, તો એના પરથી આપણે બનાવીશું સિદ્રમ ધાવતી અશ્વ, સિદ્રમ ધાવતી અશ્વ એટલે કે ઘોડો ઝડપથી દોડે છે. પછી બીજું છે મંદમ, તો એના પરથી બનાવીશું મંદમ ચલતી ગજ, મંદમ ચલતી ગજ એટલે કે હાથી હળવે હળવે ચાલે છે અથવા ધીરેથી ચાલે છે. ત્રીજું છે સિદ્રમ, તો એના પરથી બનાવશું સિદ્રમ ગચ્છતી શશક, શશક એટલે જે સસલું છે એ ઝડપથી જાય છે. ત્યારબાદ ચોથું છે મંદમ, તો મંદમ પરથી બનાવશું મંદમ ચલતી
મહિષઃ, મહિષઃ એટલે પાડો છે, એ પાડો ધીમું ચાલે છે. તો આ રીતે આપણે અહીંયા વાક્ય બનાવીશું. ત્યારબાદ જે ચોથું છે, આપેલા શબ્દોના વિરોધી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તો અહીંયા આપ્યું છે અધિરહ, શીદ્રમ, જાગરણમ, અસ્તઃ. તો આપણે જોઈએ, પહેલું છે મંદમ, તો મંદમનું વિરોધી થશે શીદ્રમ. મંદમ એટલે ધીરું અને શીદ્રમ એટલે ઝડપથી. બીજું છે ઉદયઃ, તો ઉદયઃ છે એટલે ઉદય પામવું, ઉગવું, અને અસ્ત એનું આવશે અસ્ત. અસ્તઃ એટલે અસ્ત થવું, આઠમી જવું. ત્રીજું છે શધિરઃ, તો શધિર જે છે એનું આવશે વિરોધી શબ્દ અધિરહ. ત્યારબાદ ચોથું છે નિંદ્રા, તો નિંદ્રાનું વિરોધી શબ્દ આવશે જાગરણમ. ઓકે, તો આ રીતના આપણે એના વિરોધી શબ્દ અહીંયા લખીશું. ત્યારબાદ પાંચમું છે એ જોઈએ, આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખો. અહીંયા આપણે એના સમાનાર્થી શબ્દ લખવાના છે, સુધાકરહ, દિવાકરહ, બ્રહ્મરહ, અનિલહ અને તેનવહ. તો સમીરહ, સમીર એટલે કે પવન, તો એના માટે આવશે અનિલહ, એના માટે આવશે અનિલહ. ત્યારબાદ સૂર્યહ, તો સૂર્યહ જે છે તો એના માટે આવશે દિવાકરહ. મધુપહ, જે મધુપહ છે એના માટે આવશે બ્રહ્મરહ, બ્રહ્મરહ એટલે બમરો. ચંદ્રહ, તો ચંદ્ર માટે આવશે સુધાકર, સુધાકર એટલે ચંદ્ર. અને ગાવહ, ગાવ માટે આવશે દૈનવહ એટલે ગાય. ઓકે, તો આ રીતના અને આપણે સમાનાર્થી શબ્દો લખ્યા. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 6 છે, એમાં નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરીથી લખો. તો અહીંયા સારાક્ષરમાં અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ સાતમી એક્ટિવિટી છે, તો એમાં એવું છે કે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દનો ઉપયોગ આપેલા શબ્દોની મદદથી કરો. તો અહીંયા તમને આપ્યું છે સખી, તો સખી પરથી અહીંયા ઉદાહરણ બનાવ્યું છે સખી, તો સખી વૃંદ આવું બનાવ્યું છે, એટલે કે સખીઓનો સમુદાય. તો એ રીતના આપણે અહીંયા જે મિત્ર છે, તો મિત્ર પરથી બનાવીશું મિત્ર વૃંદમ, એટલે કે મિત્ર મંડળ. ત્યારબાદ છે ગાયક, તો ગાયક પરથી બનાવીશું ગાયક વૃંદમ, એટલે કે ગાયકોનો સમૂહ અથવા ગાયકનું વૃંદ. ત્યારબાદ છે વાદક, તો વાદક પરથી આપણે બનાવીશું વાદક વૃંદમ, એટલે વાદકોનો સમૂહ. ત્યારબાદ છે ગોપ, તો ગોપ પરથી બનાવીશું ગોપ વૃંદમ, એટલે ગોવાળિયાનો સમૂહ. ત્યારબાદ છે બાલ, બાલ પરથી થશે બાલ વૃંદમ, એટલે કે બાળકોનો સમુદાય અથવા સમૂહ. ઓકે, તો આ રીતના આપણે અહીંયા આગળ આ શબ્દનો પ્રયોગ કરીને અન્ય શબ્દ બનાવ્યા ઉદાહરણ પ્રમાણે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.